ચાલો બાળકો, આજે આપણે ગુજરાતીમાં છોગરેને મીંડે 60 નંબરના પાના ઉપર પુનરાવર્તન કરવાના છીએ. બરાબર, આ નંબરનું પાનું ખોલીને બધા બેસો. ક લખ્યું છે, પછી શું આવે એ આપણે લખવાનું છે. અહીંયા બોલો બધા, કમળના ક પછી શું આવે? ખ, ખલનો ખ. બે ભૂલી લીટીને અડીને આપણે લખવાનું છે ખ. આવડે છે બધાને? આ રીતે સારા અક્ષરે લખો ખ, ખલનો ખ. પછી શું આવે? ગ, ગણપતિનો ગ. લખો છો બધા? ગ, ગણપતિનો ગ. ત્યાર પછી ગણપતિના ક પછી શું આવે? ગ, ઘરનો ગ. લખ્યો બધાએ ઘરનો ઘ? આવડે છે ને બધાને? બરાબર લખો જોઈને. હવે ઘરનો ઘ પછી શું આવે? ચ, ચકલીનો ચ. ત્યાર પછી આવશે છ, છત્રીનો છ. પછી આવશે જ, જમરૂખનો છ. આપણે બરાબર કમળના કણે નીચે જમરૂખના જ પછી શું આવે? જ, જબલાનો જ. ત્યાર પછી મોટો આવડે છે ટ, ટપાલીનો ટ. લખ્યો બધાએ ટ, ટપાલીનો ટ. ત્યાર પછી આવે ઠ, ઠળિયાનો ઠ. લખ્યો બધાએ ઠળિયાનો ઠ. પછી શું આવે? ડ, ડબ્બાનો ડ. ડ, ડબ્બાનો ડ. ત્યાર પછી આવે ધ, ઢગલાનો ઠ. ડ, ઢગલાનો ડ. પછી શું આવે? અણ, ફેનનો અણ. અણ, ફેનનો અણ. લખ્યો બધાએ? ત્યાર પછી આવે ટ, તલવારનો ટ. ટ, તલવારનો ટ. ત્યાર પછી શું આવે બોલો બધા? ઠ, ઠરમૂસનો ખ. ઠ, ઠરમૂસનો ખ. પછી દ, દડાનો દ. દડાનો દ. પછી ધજાનો ધ. ધજાનો ધ લખ્યો બધાએ? દડાનો ધ પછી ધ, ધજાનો ધ. ત્યાર પછી શું આવે? ન, નગારાનો ન. ન, નગારાનો ન. પ, પટંગનો પ. પ, પટંગનો પ. ત્યાર પછી ફ, ફટાકડાનો ફ. ફ, ફટાકડાનો ફ. પછી બ, બકરીનો બ. બ, બકરીનો બ. બોલતા જજો મારી સાથે. બકરીનો બ પછી શું આવે? ભ, ભમરડાનો ભ. ભ, ભમરડાનો ભ. લખ્યું બધાએ? આવડે છે કે બધાને? ત્યાર પછી મ, મરચાનો મ. મ, મરચાનો મ. પછી શું આવે? ય, યતીનો ય. ય, યતીનો ય. ર, રમકડાનો ર. ર, રમકડાનો ર. લખોટીનો લ. લ, લખોટીનો લ. ત્યાર પછી શું આવે? વ, વ, વહાણનો વ. વ, વહાણનો વ. ત્યાર પછી શ, શરણાઈનો શ. શ, શરણાઈનો.
છે શ ષટકોણનો શ શ ષટકોણનો શ આવે છે બધાને પછી લખજો સ સ સલાનો સ સ સ સલાનો સ હ ક્ષત્રિય નો ક્ષ અને જ્ઞ યજ્ઞ નો ન